આજના મુખ્ય સમાચાર આ પ્રમાણે છે. વોટ્સએપ મેસેન્જરમાં એક નવી અપડેટ આવી છે, જે અપડેટથી આપણા જીવનની બે મોટી પ્રોબ્લેમમાં સોલ્યુશન આવી ગયું છે, અને એ આજે હું ટેક મસાલામાં કહેવાનો છું. You're watching Tech Masala. My name is Gunj Thakkar, અને આજના Tech Masala ના એપિસોડમાં હું તમને WhatsApp ના એ બે નવા અપડેટેડ ફીચર્સ કહીશ જે આપણને ખૂબ જ પ્રોબ્લેમેટિક હતા WhatsApp માં, જે WhatsApp એ નવી અપડેટ સાથે સોલ્વ કરી દીધા છે. સૌથી પહેલા તો દરેકના WhatsApp માં 2-4 ફેમિલી ગ્રુપ હશે, જે ગ્રુપમાં દિવસ રાત ફોટો પર ફોટો આવતા હશે, ગુડ મોર્નિંગ ગુડ નાઇટના ફ્લાવરવાળા મેસેજીસ આવતા હશે, અને તમે એ બધા મેસેજીસથી કંટાળી ગયા હશો કે યાર કામની વાત કરો ને. અને એ નોર્મલ નોટિફિકેશન જે ચાલુ રહે છે, બંધ જ નથી થતી. એ નોટિફિકેશન ઓફ કરવા માટે આપણે વોટ્સએપમાં પહેલાં જતા હતા ને, તો આપણે મ્યુટ કરવા પડતા હતા ગ્રુપ. એ મ્યુટ કરીએ તો આપણે મેક્સિમમ 1 વર્ષ માટે જ મ્યુટ કરી શકતા હતા. એટલે વર્ષ પછી એક નવો દાડો એવો આવે જે દિવસે એક સાથે આપણા બધા ગ્રુપ અનમ્યુટ થયા હોય, એટલે એ દિવસે વોટ્સએપમાં એટલી નોટિફિકેશન આવે ને, જે નોટિફિકેશનથી આપણું મગજ પાકી જાય. એમાં બી જો અગર કોઈ તહેવારનો દિવસ હોય ને, તો વોટ્સએપમાં ઓલરેડી આટલી નોટિફિકેશન આવતી હોય ને, એની સાથે સાથે આ ગ્રુપ એક્ટિવેટ થયા હોય, એટલે પછી આપણો ફોન એક ગાયન બની જાય, વાઘ વાઘ જ કરે. અને એટલે જ વોટ્સએપે આ ફીચર નવું ઇન્ટ્રોડ્યુસ કર્યું છે લેટેસ્ટ અપડેટમાં. એના માટે તમે તમારો ફોન અપડેટ જરૂરથી કરજો. અને એ અપડેટ શું છે કે તમે વોટ્સએપમાં આવે કોઈ પણ ગ્રુપ, કોઈ પણ ચેટ હંમેશા માટે મ્યુટ કરી શકશો, ફોરએવર માટે. આ જે મારો અવાજ ના સાંભળે એમ તમને એ ગ્રુપની નોટિફિકેશન હંમેશા માટે બંધ થઈ જશે. એના માટે તમારે શું કરવાનું છે, વોટ્સએપ ખોલો. વોટ્સએપ ખોલીને જે પણ ગ્રુપ તમારે મ્યુટ કરવું છે એ સિલેક્ટ કરો. સિલેક્ટ કરશો એટલે ઉપર સ્પીકર પર એક એરો આવશે, એ બટન તમે સિલેક્ટ કરો એટલે તમને પૂછશે 8 કલાક, 1 વીક કે પછી ઓલવેઝ. એટલે એ ઓલવેઝ સિલેક્ટ કરી દેશો તમે અને ઓકે દબાવી દેશો, એટલે આ ગ્રુપ હંમેશા માટે મ્યુટ થઈ ગયું છે. આ અપડેટમાં પહેલી વસ્તુ મારે તમને જણાવી હતી. બીજી જે અપડેટ આવી છે ને એ શું છે કે પહેલાં આપણે ફક્ત કોન્ટેક્ટ અને ચેટમાં જ સર્ચ કરી શકતા હતા વોટ્સએપમાં. એટલે પહેલાં આપણે અંકિત લખીએ ને, તો અંકિત નામના બધા કોન્ટેક્ટ આવી જાય, અને નીચે જઈએ ને તો અંકિતના જેટલા બી ચેટ હોય, ચેટમાં અગર આપણે અંકિત લખ્યું હોય ને તો એ આવી જતું હતું. પણ હવે આપણે શું સર્ચ કરી શકીએ, ફોટો, વિડીયો, લિંક, GIF, ઓડિયો, ડોક્યુમેન્ટ બધું જ સર્ચ કરાય, ને સ્પેસિફિક પણ સર્ચ કરાય. એટલે હવે માની લો તમારે કોઈ પણ, તમે બિઝનેસ કરો છો ને, તમને કોઈએ GST નંબર મોકલ્યો છે, તો એ GST તમે લખશો અને ડોક્યુમેન્ટ્સ પર સિલેક્ટ કરશો, તો જેટલા લોકોએ GST ની PDF તમને મોકલી છે ને એ તમને દેખાઈ જશે. આ તો એક એક્ઝામ્પલ હતું. એવી રીતે જ તમારે કોઈ પણ ફોટો સર્ચ કરવો છે તો સનસેટ લખશો તમે, તો સનસેટ જ્યાં જ્યાં સનસેટ તમે ચેટમાં વાત કરી છે ને એ સનસેટ તો આવશે જ, પણ ખાલી તમે ફોટો સિલેક્ટ કરશો તો સનસેટ લખેલા જેટલા પણ ફોટોઝ હશે એ બધા આવી જશે. હવે આ અને ગૂગલમાં ફોટોઝ જે છે ને ફીચર એ આખો અલગ છે, કે તમે સનસેટ લખો તો જે ફોટાની અંદર સનસેટ હોય એ દેખાય. આમાં જે પણ સનસેટવાળો ફોટો છે એ ફોટાના કેપ્શનમાં સનસેટ લખ્યું હશે ને એ તમને દેખાશે. એટલે બેસિકલી હવે વોટ્સએપમાં અનનેસેસરી નોટિફિકેશન્સ બંધ થઈ જશે, અને તમારે કોઈ પણ વસ્તુ શોધવી છે ને તો એ શોધવી ઇઝી થઈ જશે. તમારે જે રીતે શોધવી છે એ રીતે કરી શકશો. આઈ એમ અઝ્યુમિંગ આજના એપિસોડ પછી તમને વોટ્સએપના આ બે નવા ફીચર બંને આવડી ગયા હશે, અને આ એપિસોડ તમને થોડો એન્ટરટેનિંગ લાગ્યો હશે, થોડો ગમ્યો હશે જોવાનો, અને ગમ્યો હોય તો બધાની સાથે શેર કરી દેજો. ટેક મસાલા જોતા રહેજો. VTVગુજરાતી.com ઉપર આપણે ફરી મળીશું.